Good morning. In the previous lecture, we will study VI characteristic of diode. हाँ आपणे ए जोयुं के मेज फॉरवर्ड बायसमां तो कैरेक्टरिस्टिक बराबर हती पण रिवर्स बायसमां माइनोरिटी चार्ज करीने कारणे नेनो एम्पियरमां या तो माइक्रो एम्पियरमां एटले के माइनोर करंट फ्लो थतो हतो. वी कैरेक्टरिस्टिक ई हुं के माइक्रो एम्पियरमां करंट थतो होय एने चेन्ज करवा माटे मिली एम्पियरमां फेरवा माटे एक स्पेशियल टाइप्स ऑफ डायोड के इम्प्युरिटी वधारीने जे डायोड बनाववामां आवे स्पेशियल टाइप्स ऑफ डायोड ई कहेवाय जेनर डायोड. तो के जेनर डायोड ने सीम्पल डायोड में शू स्पेशियल टाइप्स ऑफ पीएन जंक्शन डायोड एने कहेवाय जेनर डायोड. जेनर डायोड इज स्पेशियल टाइप्स ऑफ जेनर डायोड इज स्पेशियल टाइप ऑफ पीएन जंक्शन डायोड. जेनर डायोड शू छे के स्पेशियल टाइप्स ऑफ पीएन जंक्शन डायोड छे. बराबर के शू स्पेशियल टाइप्स ऑफ पीएन जंक्शन डायोड एटले तो के आपणे बेनो सिम्बोल पहेला जोईए. तो के पीएन जंक्शन डायोड नो सिम्बोल शू हतो तो के आ पॉजिटिव टर्मिनल आ पी ने आ केथोड अथवा एन आम कीधु तू पी आ पॉजिटिव नहीं पी टाइप आ अने आ एन टाइप एनोड अने आ केथोड अने आ छे बीजो छे जेनर डायोड. जेनर डायोड में शू आवशे एनोड पी बराबर जे केथोड नी जगह जेड आ बेनो सिम्बोल छे डिफरन्स बेनो आनो पी अने आ एन आ पी एन जंक्शन डायोड छे. અને આ ઝેનો ડાયોડ છે. બરોબર બીમાં ફેર શું છે તો કે જ્યારે પીએન જંક્શન આપણે જોઈ ગયા છીએ કે જ્યારે પીએન જંક્શન ડાયોડને રિવર્સ બાયસમાં જોડવામાં આવે ત્યારે એક શોર્ટ એક વોલ્ટેજ એવો હશે જેને આપણે વીબી બેકગ્રાઉન્ડ વોલ્ટેજ કીધો હતો બ્રેકડાઉન વોલ્ટેજ. બરોબર સર્ટેન વોલ્ટેજ કે જે વોલ્ટેજ આપ જેમ કે બ્રેકડાઉન વોલ્ટેજ પછી કરંટ એટલો વધી જાય કે ડાયોડ ડેમેજ થઈ જાય બળી જવાના ચાન્સીસ રહે છે. શું થાય છે પીએન જંક્શન ડાયોડને રિવર્સ બાયસ. રિવર્સ બાયસ મતલબ પી સાથે નેગેટિવ ટર્મિનલને એન સાથે પોઝિટિવ ટર્મિનલ કનેક્ટ કર. ફોરવર્ડ બાયસમાં તો સારી જ કરી દઈશું પણ રિવર્સ બાયસમાં કનેક્ટ કરો તો એક એવો વોલ્ટેજ આવશે જેને બ્રેકડાઉન વોલ્ટેજ કરતાં એના કરતાં વોલ્ટેજ વધારો તો એકદમ કરંટ ફ્લો થઈ જશે. કેના કારણે તો કે કોલિઝનના કારણે અને એને કારણે હું કહે ડાયોડ બળી જશે એટલે ડેમેજ થઈ જવાના ચાન્સીસ રહેશે. જ્યારે ઝેનર ડાયોડમાં એવું નથી થતું. જ્યારે એને રિવર્સ બાયસ વોલ્ટેજ વધારવામાં આવે છે ત્યારે શું થાય છે ત્યારે કરંટ વધી જાય છે અને હીટ જન શું કહે હીટ જનરેટ કરંટ વધી જાય છે પણ હીટ જનરેટ થાય છે પણ એટલી બધી નથી થતી થોડી થાય છે પરંતુ એ ડિસ્ટ્રોઈડ નથી થતો. બરાબર એટલે કે ડેમેજ નથી થતો. આ ઇલેક્ટ્રિકલ બિહેવિયર સૌ પ્રથમ ક્લેરન્સ મેલવિન જેનરે શોધ્યું હતું તેથી તેને જેનર ડાયોડ કહેવામાં આવે છે. કોને શોધ્યું હતું ક્લેરન્સ મેલવિન જેનરે. આ ઇલેક્ટ્રિકલ ઇફેક્ટ સૌ પ્રથમ એને જેનર ડાયોડ ઉપર એપ્લાઇડ કરી હતી તેથી એને જેનર ડાયોડ કહેવામાં આવે છે. બરાબર હવે બીજી પ્રોપર્ટી શું છે જેનર ડાયોડની તો કે જેનર ડાયોડને જ્યારે રિવર્સ બાયસમાં એટલે કે પી સાથે નેગેટિવ ટર્મિનલ અને એન સાથે પોઝિટિવ ટર્મિનલમાં બાયસમાં જોડી ગમે તેટલો કરંટ ફ્લો કરીએ પરંતુ એના બે ટર્મિનલ વચ્ચે જે આ બે ટર્મિનલ વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ એટલે કે વોલ્ટેજ હોયને એ લેવલ વધશે નહીં વધારે નહીં મળે ક્રોસ નહીં કરે અમુક લેવલથી એનું જીફિક લેવલ હોય તેથી એનો ઉપયોગ વોલ્ટેજ રેગ્યુલેટર યા તો વોલ્ટેજ સ્ટેબિલાઇઝર તરીકે આગળના સેમમાં આપણે કરશું. ખબર પડી આ બે મેઇન ડિફરન્સ. એક તો એ વધારે કરંટ ફ્લો થાય છતાં એ ડેમેજ નથી થઈ જાય ડિસ્ટ્રોઈડ નથી થતો અને બીજો એનો વોલ્ટેજ રેગ્યુલેટર તરીકે વાપરી શકાય એટલે ગમે એટલો કહેવાય કરંટ વધે તો એ વોલ્ટેજ એનો કેવો રહે છે કોન્સ્ટન્ટ રહે. એટલે કે જેનર ડાયોડ ઇઝ સ્પેશિયલ પીએન જંક્શન ડાયોડ. પછી જેનર ડાયોડ શું હોય હેવીલી ડોપ્ડ હોય
ઝેનર ડાયોડ સ્પેશિયલ પીએન જંકશન ડાયોડ એ તો લખ્યું આપણે. એ હેવીલી ડોપમાં વધારે પ્રકારની સ્પેશિયલ ટાઈપની શું કહે ડોપિંગ કરેલું હોય છે, હેવીલી ડોપ્ડ હોય બરાબર. એ હેવીલી ડોપ્ડ હોવાથી તે રિવર્સ બાયસમાં એનું રિઝલ્ટ જોવા મળે. ડોપિંગ વધારે આપણે એવેલેન્સ બ્રેકડાઉન જોયું હતું કે એમાં શું થતું હતું એ આપણે હમણાં જોશી. તો કે એવેલેન્સ બ્રેકડાઉન આમાં હેવીલી ડોપ્ડ હોવાથી જેનું શું કહે ડિઝાયર્ડ રિઝલ્ટ એનું જોવા મળે છે. આપણે જોયું કે બંનેમાં ડિફરન્સ શું છે, નોર્મલ ડાયોડ અને ઝેનર ડાયોડ આપણે જોઈએ શું ડિફરન્સ છે બેમાં. તો કે આપણે પીએન જંકશનનું સ્ટ્રક્ચર ખબર છે બરાબર, નોર્મલ ડાયોડનું શું હોય પીએન જંકશન. આ સિમ્પલ પહેલાં ફોર્મથી આ પહેલાંનું પીએન જંકશન, તો કે એક પી ટાઈપ હોય અને એક એન ટાઈપ હોય બરાબર. પી ટાઈપમાં હોલ હોય બરાબર, અને એન ટાઈપમાં શું હોય, એન ટાઈપમાં ઇલેક્ટ્રોન હોય. આ બે એક પી અને એક એન ટાઈપ ખાલી આપણે અહીંયા જોઈન્ટ કર્યું છે. જ્યારે આ પીએન જંકશન છે અને આ વચ્ચે છે એને જંકશન કહેવાય. અને આ હેવીલી ડોપ પીએન સેમ સાઇઝનું હેવીલી ડોપ એટલે એમાં ડોપિંગનું પ્રમાણ વધારે હોય, ડોપિંગનું પ્રમાણ વધારે હોય તો એમાં હોલ અને ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે. તો આમાં શું હશે, પી ટાઈપમાં હોલ વધારે હશે. આ શું છે, ઝેનર ડાયોડ છે. જ્યારે આમાં આપણે જોઈ શકીએ છીએ કે આમાં ઓછા હોલ છે, આ હેવીલી ડોપ હોવાથી હોલ ઇલેક્ટ્રોન વધારે જનરેટ થશે ને જેમ ડોપિંગ વધારે કરો એમ. તો આમાં એ હોલની સંખ્યા વધારે છે, સેમ એઝ આમાં ઇલેક્ટ્રોનની સંખ્યા પણ વધારે હશે કેમ કે ડોપિંગ વધારે કરેલું છે. તો આ એન ટાઈપમાં રહેલા ઇલેક્ટ્રોન, આ છે ઝેનર ડાયોડ. આ બે આમાં પહેલાં સ્ટ્રક્ચરમાં ફેર છે. આમાં વધારે ડોપિંગ કરેલું હોવાથી બેની સાઇઝ સેમ છે, આમાં ઓછા હોલ ઇલેક્ટ્રોન છે જ્યારે આમાં વધારે હોલ. પછી હવે ડાયોડ ફોર્મ થાય પછી શું છે, એક બેપ્લેસન શું કે રિજિયન ક્રિએટ થાય છે. હવે જ્યારે ડાયોડ ફોર્મ થાય ત્યારે એન ટાઈપના ઇલેક્ટ્રોન અને હોલ આ બે કમ્બાઈન થઈ જશે જંકશનની નજીકના. કે એન ટાઈપના ઇલેક્ટ્રોન અને પી ટાઈપમાં રહેલા હોલ ડિફ્યુઝન થાય છે અને આ ચાર્જ એટલે અહીંયા વચ્ચે શું થઈ જશે, ન્યુટ્રલ થઈ જશે. અહીંયા ચાર્જ કેરિયર રહેતો નથી અને એ બને એને શું કીધું હતું આપણે, ડેપ્લેશન રિજિયન. આપને ખબર છે તો કે નવી ફિગર દોરી નાખું શું થાય. આ થયું ડેપ્લેશન રિજિયન. અહીંયા કંઈ ચાર્જ કરેલ ન હોય, આમાં ઇલેક્ટ્રોન અને હોલ શું થઈ ગયા હોય, કમ્બાઈન થઈ ગયા હોય. એ આપણે આગળ જોયું. પણ અહીંયા હોલની ખામી હોવાથી આ કેવું આયન ધરાવે છે, નેગેટિવ. અને આ ઇલેક્ટ્રોન વહી ગયા હોવાથી આ કેવું ધરાવે, પોઝિટિવ. આમાં રહેલા આ હોલ જંકશનની નજીકના જોડાય અને ડિફ્યુઝન થઈ ઇલેક્ટ્રોન હોલ અને જે બનાવે એને આપણે શું કીધું હતું, ડેપ્લેશન રિજિયન. અને આપણે ડેપ્લેશન રિજિયન કીધું હતું આ પી ટાઈપ અને આ એન ટાઈપ. આ છે સિમ્પલ ડાયોડ. પણ જ્યારે પી અહીંયા હોલ જતા રહીએ તેથી નેગેટિવ ચાર્જ અને અહીંયા ઇલેક્ટ્રોન જતા રહીએ તેથી પોઝિટિવ થશે. હવે જનરલ ડાયોડમાં આવું જ થવાનું ને, આ બે કમ્બાઈન થઈ જશે. પણ બેમાં ફેર શું છે, તો કે આ હેવીલી ડોપ હોવાથી ડેપ્લેશન રિજિયન પાતળું થશે. આ શું પોરા પોરા હશે એટલે વધારે જગ્યા રોકશે. આમાં હેવીલી ડોપ થયેલા હોવાથી શું થશે, ડેપ્લેશન રિજિયન પાતળું થઈ જશે. ઓની કમ્પેરિઝનમાં સિમ્પલ ડાયોડ પીએન જંકશન ડાયોડની કમ્પેરિઝનમાં ઝેનર ડાયોડમાં ડેપ્લેશન રિજિયન કેવું હશે, શું કામ આ નજીક નજીક હોય ને એટલે પાતળું રિજિયન બનાવશે. અને આ નેગેટિવ ચાર્જ સેમ એઝ અ પોઝિટિવ ટાઈપ. આ પી ટાઈપ, પી ટાઈપમાં અહીંયા હોલ રહેલા હોય. સોરી,
અહીંયા ઇલેક્ટ્રોન હોય, અને આ ડેપ્લેશન રિજિયન, અહીંયા કાંઈ ચાર્જ હોય નહીં. ખાલી આમાં ડેપ્લેશન રિજિયન પાતળું હશે. શું કામ કે અહીંયા શું કહે, તમે હેવીલી ડોપ કર્યો હોય તેથી નજીક નજીક ઇલેક્ટ્રોન હોય એટલે આ પાતળું હશે અને આને ડેપ્લેશન રિજિયનની વિથ વધારે હશે. હવે આપને ખબર છે કે સિમ્પલ સિલિકોન ડાયોડ માટે ડેપ્લેશન રિજિયનની વેલ્યુ શું છે, 0.7. આપણે આગળ ભણી ગયા છીએ બરાબર કે સિમ્પલ ડાયોડ માટે એની વેલ્યુ 0.7 છે. હવે જ્યારે ઝેનર ડાયોડમાં થોડી જગ્યામાં પોટેન્શિયલ બેરિયર બની જાય છે, થોડીક જગ્યામાં એ પોટેન્શિયલ બેરિયર બની જાય છે, કેમ કે તેનો કોન્સન્ટ્રેશન લેવલ કેવું હોય, ઝાઝું હોય છે, તેથી નોર્મલ ડાયોડમાં વધારે જગ્યા જોઈએ. હવે આપને ખબર છે કે ઝેનર ડાયોડ શેના માટે યોગ્ય છે, રિવર્સ બાયસ માટે. તો આપણે બેયને રિવર્સ બાયસમાં કનેક્ટ કરી દઈશું. ઝેનર ડાયોડ રિવર્સ બાયસ, રિવર્સ બાયસ મતલબ પી સાથે નેગેટિવ ટર્મિનલ અને એન સાથે પોઝિટિવ ટર્મિનલ. આપણે બંનેને રિવર્સ બાયસમાં કનેક્ટ કરી દઈશું. સેમ બેટરી, પણ બેટરી કેવી હશે, વેરી, એટલે કે આગળના લેક્ચરમાં રિવર્સ બાયસ આપણે પી ટાઈપના નાના ભણી ગયા છે, આ વેરિયેબલ બેટરી છે બરાબર, બેટરી સેમ છે પણ વેરિયેબલ છે. બેટરી અને એન સાથે પોઝિટિવ ટર્મિનલ ઓફ બેટરી જોડી દઈએ, સરખા જ વોલ્ટેજ જોઈન્ટ કરીએ છીએ તો કે શું થાય છે, તો કે ડેપ્લેશન રિજિયન હવે રિવર્સ બાયસમાં કનેક્ટ કરશું એટલે શું થશે, તો કે આની ડેપ્લેશન રિજિયનની વિથ વધી ગઈ. કે રિવર્સ બાયસમાં કનેક્ટ કરશું એટલે ડેપ્લેશન રિજિયન વધી જશે. તો આપણે રિવર્સ બાયસના નોર્મલ ડાયોડમાં જોયું હતું કે ડેપ્લેશન રિજિયન વધે તેથી માઇનોરિટી ચાર્જ કેરિયરના જ કારણે કંઈક પ્રવાહ પસાર થશે, જે શું કહેવાય, કોલિઝન ઇફેક્ટના કારણે. પરંતુ ઝેનર ડાયોડમાં શું થાય છે, તો કે ડેપ્લેશન રિજિયન પોળું તો થશે પણ ઓછું પોળું થશે, એટલું નહીં થાય કે જેટલું, શું કામ, આમાં ડેપ્લેશન રિજિયન જ નાનું છે એટલે ઓછું પોળું થશે કે જેટલું નોર્મલ ડાયોડમાં થયું હશે. અને પોટેન્શિયલ આના કરતાં ઓછું પોળું થશે ને તોય બેમાં પોટેન્શિયલ ડિફરન્સ સેમ રહેશે, સેમ પોટેન્શિયલ ડિફરન્સ છે. આમાં ઓછું પોળું થશે જ્યારે આમાં વધારે પોળું, તો કે ઇલેક્ટ્રિક ફિલ્ડ વધારે આમાં જનરેટ થાય ને, પોળું ઓછું થાય. તો આપણે સૂત્ર એક ભણી ગયા, વી બરાબર ઇન્ટિગ્રેશન EDL વાળું, E.dl. જો એ વેરિયેબલ પોટેન્શિયલ શું કહેવાય, ઇલેક્ટ્રિક ફિલ્ડ હોય તો V બરાબર ઇન્ટિગ્રેશન E.dl આવે, અને ફિક્સ હોય તો V બરાબર E×D આવે બરાબર. તો કે અહીંયા આપણે શું કહેવાય, વેરિયેબલ હોય પોટેન્શિયલ ડિફરન્સ, તો કે જેમ વિથ વધારે એમ પોટેન્શિયલ ડિફરન્સ ઓછું જનરેટ થાય. તો અહીં ક્યાંય વિથ ઓછી છે તો કે ઇલેક્ટ્રિક ફિલ્ડ વધારે જનરેટ થશે. કે નોર્મલ ડાયોડમાં ડિફરન્સ વધારે હોવાથી ઇલેક્ટ્રિક ફિલ્ડ ઓછું જનરેટ થાય, જ્યારે ઝેનર ડાયોડમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ વધારે જનરેટ થાય. નોર્મલ ડાયોડમાં શું થાય, તો કે ફ્રી ઇલેક્ટ્રોન શું કેવી રીતે થાય છે, તો કે ફ્રી ઇલેક્ટ્રોન છે એ સિલિકોન પરમાણુ સાથે કોવેલન બોન્ડમાં રહેલા ઇલેક્ટ્રોનને ફ્રી કરશે. કેવી રીતે જન્મ, તો કે આમાં રહેલા ફ્રી ઇલેક્ટ્રોન અથવા માઇનોરિટી ચાર્જ કરેલ ને, આ માઇનોરિટી ચાર્જ કરે એ ઇલેક્ટ્રોન અહીંયા આવશે, પછી ભટકાશ ફાસ્ટમાં. ફ્રી ઇલેક્ટ્રોન ડેપ્લેશન રિજિયનમાં જાય છે અને તેમાં રહેલા સિલિકોનના અણુ સાથે, તેમાં રહેલા સિલિકોનના અણુ સાથે ઇલેક્ટ્રોનના ભટકાશે અને આ ઇલેક્ટ્રોનને ફ્રી કરશે, વરી બે બી ઇલેક્ટ્રોન બીજા બી ઇલેક્ટ્રોનને ફ્રી, અને બીજા બી ઇલેક્ટ્રોનને ફ્રી કરશે એટલે ટોટલ ચાર ઇલેક્ટ્રોન ફ્રી થશે, વરી ચાર બીજાને ફ્રી. ડેપ્લેશન રિજિયન વધારે છે ને એટલે આમ બને છે, અને આને આપણે કીધું હતું એવેલાન્ચ ઇફેક્ટ, એવેલાન્ચ બ્રેકડાઉન. આમ વધારે ને વધારે હીટ જનરેટ થશે, ઇલેક્ટ્રોન વધારે જનરેટ થાય, ફાસ્ટ પ્રોસેસ એટલામાં ને એટલામાં થાય, તો શું થાય, હીટ પ્રોડ્યુસ થાય અને ડાયોડ ડેમેજ થાય છે, અને આને એવેલાન્ચ બ્રેકડાઉન અથવા એવેલાન્ચ ઇફેક્ટ કીધું હતું. જ્યારે ઝેનર ડાયોડમાં શું છે, ડેપ્લેશન રિજિયન નાનું છે એટલે કે ડેમેજ નહીં થાય, ડિસ્ટ્રોઈડ નહીં થાય. ઝેનર ડાયોડમાં ડેપ્લેશન રિજિયન ઓછું હોવાથી શું થશે, ઇલેક્ટ્રોન એકબીજામાં અથડાય છે નહીં, શું કામ, એની પાસે એટલો સ્પેસ જ નથી કે જે સિલિકોનના ઇલેક્ટ્રોન કોલિઝન પ્રોસેસ નહીં થાય છે, ક્વોન્ટમ ફિઝિક્સ કહે છે.
આથી તેમાં અર્થ થશે નહીં, એટલે કે કોલિઝન નહીં કરતા. પરંતુ શું થશે? કરંટ હીટ જનરેટ થશે. તો કે કરંટ કેવી રીતે ફ્લો થશે? કરંટ તો ફ્લો આમાં પ્રેમ તો એ જ થાય. તો કે વેલેન્સ બેન્ડમાં, સિલિકોનના વેલેન્સ બેન્ડમાં રહેલા ઇલેક્ટ્રોન, આપને ખબર છે વેલેન્સ બેન્ડ ને કન્ડક્શન બેન્ડ, વેલેન્સ બેન્ડમાં રહેલા ઇલેક્ટ્રોન કન્ડક્શન બેન્ડમાં જશે. વેલેન્સ બેન્ડના રહેલા ઇલેક્ટ્રોન કન્ડક્શન બેન્ડમાં જશે અને કરંટ ફ્લો થશે. તેના કારણે આમાં કરંટ, ક્વોન્ટમ ફિઝિક્સ નહીં પણ ઇલેક્ટ્રિકલ ફિઝિક્સ આપણું છે કે વેલેન્સ બેન્ડમાં રહેલા ઇલેક્ટ્રોન કન્ડક્શન બેન્ડમાં જાય અને એના કારણે કરંટ ફ્લો થાય. ઇફ કરંટ ફ્લો થાય છે એટલે અહીં કોલિઝન નહીં થાય, એટલે હીટ જનરેટ, કોલિઝન ન થાય તો હીટ જનરેટ થવાની જ નથી. અને ઇલેક્ટ્રોનનું મુવમેન્ટના કારણે કરંટ, આ ઇલેક્ટ્રોન જે અહીંથી અહીં જઈશ એના કારણે કરંટ ફ્લો થશે. એટલે કે ગ્રાફ કેવો મળશે આપણે આગળ વધુ ડિટેલમાં, તો કે આવો કંઈક, થોડીક વાર નહીં અને પછી મળશે. તો કે ઝેનર બ્રેકડાઉન વોલ્ટેજ કરતા, આ ઝેનર બ્રેકડાઉન VZ, આ છે વેલેન્સ બ્રેકડાઉન VB. તો કે ઝેનર બ્રેકડાઉન કરતાં થોડાક જ વોલ્ટેજ આપો, વોલ્ટેજ વધારશો તો કરંટ કેટલો હેવીલી ઇન્ક્રીઝ, બહુ જ ઇન્ક્રીઝ થઈ જશે. કરંટ બહુ જ વધશે. એટલે કે આપણે શરૂઆત જ માં જોયું કે ઝેનર ડાયોડનું શેના માટે ઉપયોગ કરવાનું છે, વોલ્ટેજ રેગ્યુલેટર કે વોલ્ટેજ સ્ટેબિલાઇઝર. એટલે કે કરંટ ઘણો બધો વધી જશે પણ વોલ્ટેજ કોન્સ્ટન્ટ રહેશે. આથી એનો ઉપયોગ વોલ્ટેજ સ્ટેબિલાઇઝર તરીકે થાય છે ઝેનર ડાયોડમાં. આમાં બે ભણવાનું છે, એવેલાન્સ બ્રેકડાઉન અને ઝેનર બ્રેકડાઉન. એવેલાન્સ બ્રેકડાઉન આપણે આગળ જોઈ ગયા છીએ, કોલિઝન ઇફેક્ટ છે, અને ઝેનર બ્રેકડાઉન. તો કે લખશું કઈ રીતે ઝેનર ડાયોડને, આપણે સમજી લીધું બધું કે કઈ રીતે ઝેનર ડાયોડમાં પ્રોસેસ થાય છે. હવે કે લખવું હોય તો ઝેનર ડાયોડ, પહેલાં ઝેનર ડાયોડ, તો કે ઝેનર ડાયોડ છે શું? કે સ્પેશિયલ પર્પઝ ડાયોડ છે. આપણે એ કહી દીધું કે ઝેનર ડાયોડ ઇઝ ધ સ્પેશિયલ પર્પઝ ડાયોડ. એટલે અથવા ઝેનર ડાયોડ એવી રીતે ડિઝાઇન કરેલો છે કે એ બ્રેકડાઉન થયા વગર, વિથ ડેમેજ થયા વગર બ્રેકડાઉન રિજિયનમાં ઓપરેટ થાય છે. તો કે ઝેનર ડાયોડ આર ડિઝાઇન ટુ ઓપરેટ ઇન ધ બ્રેકડાઉન રિજિયન વિધાઉટ ડેમેજ. જ્યારે સિમ્પલ ડાયોડ ડેમેજ થઈ જાય તો આ ડેમેજ થયા વગર સ્પેશિયલ એવો ડિઝાઇન કરેલો, એટલે કે ડોપિંગ કરેલું હોય કે જેથી એ ઓપરેટ થશે. એ શેના ઉપર ઇફેક્ટ કરે? ડોપિંગ લેવલ, એટલે કે બાય વેરાઈન ડોપિંગ લેવલ. આ તમે ડોપિંગ લેવલ ચેન્જ કરો તો કે ઝેનર ડાયોડ બ્રેકડાઉન વોલ્ટેજ 2 વોલ્ટથી 200 વોલ્ટેજ સુધી તમે એને ઉપયોગ કરી શકશો. કે કોને કહેવાય હવે ઝેનર બ્રેકડાઉન એ જોઈ લઈએ. ઝેનર અને બે એવેલાન્સ, બે બ્રેકડાઉન ઇફેક્ટ છે એના ઉપર કામ કરીએ આપણે. તો કે જ્યારે ડાયોડને હેવીલી ડોપ કરવાના આવે ત્યારે ડેપ્લેશન લેયર કેવું થઈ જતું હતું? પાતળું. એ આપણે અહીંયા જોયું ને કે ડેપ્લેશન લેયર પાતળું થઈ જતું હતું. તો એ આપણે લખી ઝેનર બ્રેકડાઉનમાં, વેન ધ ઝેનર બ્રેકડાઉન કોને કહેવાય? તો એનો આન્સર છે કે વેન અ ડાયોડ ઇઝ, જ્યારે ડાયોડને હેવીલી ડોપ કરવામાં આવે, વેન ધ ડાયોડ ઇઝ હેવીલી ડોપ, ધ
डेप्लेशन, डेप्लेशन लेयर इज, तो डेप्लेशन लेयर इज वेरी नो नेरो, पातळू थई जशे, बराबर। डेप्लेशन लेयर पातळू थई जशे ने वोल्टेज एक्रॉस डायोड इंक्रीज थशे, ई आपणे हमजा के इलेक्ट्रिक फील्ड वधशे, के वोल्टेज वधारी ज्यारे वेन ध वोल्टेज एक्रॉस डायोड, वोल्टेज एक्रॉस डायोड वोल्टेज वधारशो तो शू थशे, इंक्रीज, तो इलेक्ट्रिक फील्ड शू थशे, इलेक्ट्रिक फील्ड एक्रॉस डेप्लेशन बिकम वेरी इंटेन्स, हाई बनशे ने इलेक्ट्रिक, वोल्टेज वधारशो एटले इलेक्ट्रिक फील्ड हाई बनशे, केम के वेलेंस बेन्डमां रहेला इलेक्ट्रॉन कोवेलेंट बॉन्डमां जशे, एटले इंक्रीज ध इलेक्ट्रिक फील्ड एक्रॉस ध डेप्लेशन रीजियन, बीकॉम वेरी इंटेन्स, एटले के वधशे, बराबर। તો શું થાય છે, કેટલું હશે એ ફિલ્ડ, તો કે 3×10⁻⁷ વોલ્ટ પર મીટર નિયર અબાઉટ, વેન ધીસ ઇલેક્ટ્રિક ફિલ્ડ હોય ને ઇઝ નિયર અબાઉટ 3×10⁻⁷ વોલ્ટ પર મીટર, બરાબર। અને ઇલેક્ટ્રોન શું થશે, કોવેલન્ટ બોન્ડમાંથી જશે, કઈ રીતે એ આપણે ખબર છે, કે ઇલેક્ટ્રોન વેલેન્સ બેન્ડમાંથી કન્ડક્શન બેન્ડ, તો કે ઇલેક્ટ્રોન આર પુલ્ડ ફ્રોમ કોવેલન્ટ બોન્ડ અને આ ઇલેક્ટ્રોન જશે અહીંયા હોલ પ્રોડ્યુસ થશે, તો એટલે કે ઇલેક્ટ્રોન હોલ શું કે જનરેટ થશે પેર, કે લાર્જ નંબર ઓફ ઇલેક્ટ્રોન, કેમ કે એવી લોક છે તો ઘણા બધા હશે, કે લાર્જ નંબર ઓફ ઇલેક્ટ્રોન, લાર્જ નંબર ઓફ ઇલેક્ટ્રોન હોલ, ઇલેક્ટ્રોન હોલની પેર જનરેટ થશે, આર પ્રોડ્યુસ, અને એન્ડ રિવર્સ કરંટ જનરેટ થાય, એટલે રિવર્સ કરંટ ફ્લો થાય, એન્ડ રિવર્સ કરંટ, એન્ડ રિવર્સ કરંટ ઇન્ક્રીઝ, શાર્પલી ઇન્ક્રીઝ, એ વધારે જનરેટ થાય, એટલે આપણે કેરેક્ટરિસ્ટિકમાં જોશું કે શાર્પલી ઇન્ક્રીઝિંગ, અને આ ઇફેક્ટને શું કહેવાય, ધીઝ ઇઝ નોવન એઝ ઝેનર ઇફેક્ટ, તો કે કોને કીધી ઝેનર ઇફેક્ટ, તો કે જ્યારે ડાયોડને હેવીલી ડોપ કરવામાં આવે ત્યારે ડેપ્લેશન રિજિયન વેરી ખૂબ પાતળું થાય, અને ડેપ્લેશન રિજિયન પાતળું થાય તો કે વોલ્ટેજ એક્રોસ ડાયોડ ઇન્ક્રીઝ થાય, અને ઇલેક્ટ્રિક ફિલ્ડ શાર્પ ઇન્ટેન્સ બને, એટલે કે વધે, કેટલું હોય ઇલેક્ટ્રિક ફિલ્ડ, તો કે 3×10⁻⁷, અને ઇલેક્ટ્રોન પુલ કોવેલન્ટ બોન્ડમાંથી તૂટશે, કાના કારણે, તો કે આપણે ખબર છે કે વેલેન્સ બેન્ડમાં રહેલી કન્ડક્શન બેન્ડમાં જશે, અને લાર્જ નંબર ઓફ ઇલેક્ટ્રોન હોલ પેર જનરેટ થશે નીચે, ઇલેક્ટ્રોન અને હોલ, તો કે આ ઇલેક્ટ્રોન હોલ પર શું કે કરંટ ફ્લો કરશે, જેને કહેવાય ઝેનર ઇફેક્ટ, એવેલેન્સ ઇફેક્ટ, તો કેમ થાય છે આપણે ખબર છે, કોમ્યુલેટિવ એક્શન, એટલે કે શું કે કોલિઝનને કારણે થાય ને, છે કે એક્સટર્નલ એપ્લાઇડ વોલ્ટેજ વધારશો, તો કે માઇનોરિટી ચાર્જ કેરિયર ડેપ્લેશન રિજિયનમાં જશે, અને
શું કહેવાય, ઓલા જે સિલિકોનના અણુ સાથે જોલા ઇલેક્ટ્રોનમાં એ ભટકાશે, એટલે કે કાઇનેટિક એનર્જી હોય એની, તો કે આયોનાઇઝેશન એટમ બાય કોલિઝન થઈશે, અને કોલિઝનને કારણે નવા ઇલેક્ટ્રોન જનરેટ થશે, અને એ વરી નવા ઇલેક્ટ્રોન બીજા સાથે અંતરે આ મોર ને મોર આયોનાઇઝેશન થાય અને ફ્રી ઇલેક્ટ્રોન જનરેટ થાય, આને કહેવાય કોલિઝન. તો કે આપણે લખવું હોય તો કેમ લખાય એવેલાન્ચ ઇફેક્ટ? તો કે એવેલાન્ચ ઇફેક્ટ કઈ રીતે થાય છે, જનરલ ઇફેક્ટ જોઈ લીધી, એવેલાન્ચ ઇફેક્ટ જોઈ લીધી. તો કે એવેલાન્ચ ઇફેક્ટ ઓકર્સ બીકોઝ ઓફ ધ કોમ્યુલેટિવ એક્શન, એવેલાન્ચ ઇફેક્ટ, એવેલાન્ચ ઇફેક્ટ ઓકર્સ બીકોઝ ઓફ અ કોમ્યુલેટિવ એક્શન. એટલે કે શું થાય, તો તમે એક્સટર્નલ વોલ્ટેજ આપો, તો એક્સટર્નલ એપ્લાઇડ વોલ્ટેજ અને માઇનોરિટી ચાર્જ ઇન ધ ડેપ્લેશન રિજનમાં જશે, એ આપણે આગળ જોઈ લીધું. ધ એક્સટર્નલ વોલ્ટેજ, એક્સટર્નલ એપ્લાઇડ વોલ્ટેજ એસેલરેટ્સ ધ માઇનોરિટી જે ચાર્જ કેરિયર હોય એ શેમાં જશે, ડેપ્લેશન રિજિયનમાં. માઇનોરિટી ચાર્જ કેરિયર ઇન ધ ડેપ્લેશન રિજિયન, પહેલાં કેવું હતું, ન્યુટ્રલ. ઇન ધ ડેપ્લેશન રિજિયન, ડેપ્લેશન રિજિયનમાં જશે અને શું થશે, એને કાઇનેટિક એનર્જી મળશે. એ ડેપ્લેશન ધે એટેઇન સફિશિયન્ટ કાઇનેટિક એનર્જી ટુ શું કરવા માટે, આયોનાઇઝ એટમ બાય કોલિઝન. એક એટમ સાથે ભટકાશે, મેં કીધું આયોનાઇઝેશન થશે અને બીજા બે ઇલેક્ટ્રોન છૂટા પડશે. આયોનાઇઝ એટમ્સ એક છૂટા પડશે ને, એક હતો એટલે બે થઈ જાય એટમ્સ બાય આ પ્રોસેસને શું કહેવાય, કોલિઝન. અને પછી શું થશે, નવો ઇલેક્ટ્રોન ક્રિએટ થશે. ધીઝ ક્રિએટ ન્યૂ ઇલેક્ટ્રોન. હવે આ નવો ઇલેક્ટ્રોન ક્રિએટ થાય એ બીજા પાછા સાથે, ન્યૂ ઇલેક્ટ્રોનો બીજી પાછા સાથે, તો કે આ ક્રિએટેડ ઇલેક્ટ્રોન વીચ આર, નવો ઇલેક્ટ્રોન ક્રિએટેડ એ વીચ આર અગેન, આ બે ઇલેક્ટ્રોન થઈ ગયા એ પાછા બીજા બે એટમ સાથે, બીજા બે ક્લિયર એટલે ચોથા ચાર થઈ જાય. આર એસેલરેટેડ ટુ હાઈ ઇનફ એનર્જી, વધારે એનર્જી આવી છે, હાઈ ઇનફ વેલોસિટી ટુ આયોનાઇઝ મોર એટમ. આથી એક પછી એક ઇલેક્ટ્રોન ફ્રી થશે, મતલબ એવેલાન્ચ થશે. ધીઝ વે એન એવેલાન્ચ, એવેલાન્ચ ઓફ ફ્રી ઇલેક્ટ્રોન ઇઝ ઓપ્ટેન. આ પ્રોસેસનો શું કહેવાય, એવેલાન્ચ ઇફેક્ટ. અને શું થાય, આના કારણે શું થાય, કરંટ ફ્લો થાય. ધ રિવર્સ કરંટ શાર્પલી ઇન્ક્રીઝ
જે આપણે જોયું સિમ્પલ ડાયોડમાં જે ઇન્ક્રીઝ થાય છે એ રિવર્સ કરંટ ઇઝ સ્ટાર્ટ ઇન્ક્રીઝ, આને કહેવાય એવેલાન્ચ ઇફેક્ટ, બરાબર. હવે જો આમાં શું થાય છે જેનર ડાયોડમાં, તો કે એપ્લાઇડ વોલ્ટેજ બ્રેકડાઉન વોલ્ટેજથી જરાક વધે થાય તો એ વોલ્ટેજ કેવા રહે છે, કોન્સ્ટન્ટ રહે છે. તેથી જેનર ડાયોડને વોલ્ટેજ રેગ્યુલેટર અથવા વોલ્ટેજ રિફર ડાયોડ કહેવાય છે. તો અહીંયા આપણે લખી નાખીએ, તો કે ઇફ ધ એપ્લાઇડ રિવર્સ વોલ્ટેજ ઇફ ધ એપ્લાઇડ રિવર્સ વોલ્ટેજ એક્ઝિસ્ટ ધ બ્રેકડાઉન વોલ્ટેજ, જ્યારે એ બ્રેકડાઉન વોલ્ટેજે પહોંચે પછી શું થાય છે, એ ઝેનર ડાયોડ એક્ટ્સ લાઇક અ કોન્સ્ટન્ટ વોલ્ટેજ. કેમ કે શું કહેવાય, ગમે એ શાર્પલી ઇન્ક્રીઝ કરંટ થઈ જશે, માઇનોર ઇન્ક્રીઝ કરો વોલ્ટેજને, અને પછી વોલ્ટેજ કોન્સ્ટન્ટ રહેશે અને કરંટ ઇન્ક્રીઝ થતો જશે. એટલે કે ડાયોડ એક્સ લાઇક અ કોન્સ્ટન્ટ વોલ્ટેજ, કોન્સ્ટન્ટ વોલ્ટેજ સોર્સ. આથી એને શું કહેવાય, વોલ્ટેજ રેફરન્સ ડાયોડ તરીકે વપરાય છે. ફોર ધીઝ રીઝન અ ઝેનર ડાયોડ ઇઝ ઓલ્સો કોલ્ડ, આથી તેને વોલ્ટેજ રેફરન્સ ડાયોડ વોલ્ટેજ રેફરન્સ ડાયોડ કહેવાય છે. આ એટલે આપણે થિયરી લખી. હવે એનો સિમ્બોલ, તો કે સિમ્પલ ડાયોડમાં જી બાર હતો એની જગ્યાએ ઝેડ આવી જશે, એને કહેવાય ઝેનર ડાયોડ સિમ્બોલ. ધ સર્કિટ સિમ્બોલ ઓફ ઝેનર ડાયોડ કેવો હોય, તો કે ધ સર્કિટ સિમ્બોલ ઓફ ઝેનર ડાયોડ ઇઝ સિમિલર ટુ ધેટ ઓફ સિમ્પલ ડાયોડ અથવા ઓર્ડિનરી ડાયોડ. ઓર્ડિનરી ડાયોડમાં જ્યાં બાર હતો એની જગ્યાએ ઝેડ આવશે, તો કે લખી નાખી વિથ ધ ચેન્જ વિથ ધ ચેન્જ ધેટ ધ બાર, જ્યાં બાર હતો ને સીધી લીટી એન ટાઈપમાં, એની જગ્યાએ શું ઇઝ રિપ્લેસ ઇઝ રિપ્લેસ્ડ બાય ધ લેટર ઝેડ. એટલે કે જ્યાં બાર હતો એની જગ્યાએ ઝેડ આવશે. તો આપણે સિમ્બોલ દોરી તો કેવો, આ તો એઝ ઇટ ઇઝ રહેશે પી ટાઈપ, ખાલી એનની બાજુમાં અહીંયા બાર હતો એની બદલે ઝેડ આવશે, આ એન ટાઈપ. આ થયો સિમ્બોલ ઓફ ઝેનર ડાયોડ, આ પી, આ એન અને આ બાર, આને અથવા એનોડ પણ કહેવાય અને આને કેથોડ. આ થયો એનો સિમ્બોલ. અને ઝેનર ડાયોડની એપ્લિકેશન ક્યાં વપરાય છે, આપણે લખો રેફરન્સ ડાયોડ એટલે શું, વોલ્ટેજ કોમનલી એપ્લિકેશન ઝેનર ડાયોડ ઇઝ વોલ્ટેજ રેગ્યુલેટર એપ્લિકેશન, ધ વોલ્ટેજ સ્ટેબિલાઇઝર યા તો વોલ્ટેજ રેગ્યુલેટર. ઓર વોલ્ટેજ રેગ્યુલેટર. હવે સર્કિટમાં
હવે આપણે એની કેરેક્ટરિસ્ટિક જોશી તો કે કેરેક્ટરિસ્ટિક કેવી હોય છે ના ડાયોડની. તો કે ફોરવર્ડ બાયસ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ઝેનર ડાયોડ ઇઝ સિમિલર ટુ ધ સિમ્પલ એટલે કે ઓર્ડિનરી ડાયોડ. કે કેરેક્ટરિસ્ટિકમાં શું હોય, શેની કેરેક્ટરિસ્ટિક આવે, કરંટ વોલ્ટેજની કેરેક્ટરિસ્ટિક એટલે વોલ્ટેજ વર્સિસ કરંટની કેરેક્ટરિસ્ટિક. તો ઝેનર ડાયોડ શું કરે, સિમિલર ટુ ધ ઓર્ડિનરી ડાયોડ ઓન ફોરવર્ડ બાયસ કન્ડિશનમાં, એ લખી નાખી. તો કે ફોર ઝેનર ડાયોડ એક સિમિલર ટુ ઓર્ડિનરી પીએન જંકશન ડાયોડ. ક્યારે ફોરવર્ડ બાયસ કન્ડિશન, આમાં તો સેમ જ છે એટલે જ આપણે શેના માટે ખાસ જરૂર છે રિવર્સ બાયસ. પણ રિવર્સ બાયસમાં શું થશે, પહેલાં આપણે કેરેક્ટરિસ્ટિક ડ્રો કરી લઈએ પછી એના જોઈએ કે શું થાય છે. તો કે ફોરવર્ડ બાયસમાં તો સેમ જ છે, તો કે આ કેરેક્ટરિસ્ટિક છે બરોબર વી વર્સિસ આઈની છે, વી વોલ્ટમાં છે, આઈ મિલી એમ્પિયરમાં છે, જે ઓમાં મળતું હતું આમાં એ સિમિલર એઝ ધ આઈ ઝોઇન, ઓમાં માઇક્રો એમ્પિયરમાં મળતું હતું આમાં શેમાં મળશે મિલી એમ્પિયરમાં બરોબર, આઈ ઇન મિલી એમ્પિયર, વી વોલ્ટ. અને આપણે જો એની સર્કિટ જોવી હોય તો સર્કિટ કેવી આવે, તો કે કેમ કનેક્ટ કરવાનું છે ડાયોડને, કે રિવર્સ બાયસમાં કનેક્ટ કરવાનું છે, મતલબ ડાયોડના નેગેટિવ ટર્મિનલ સાથે ડાયોડના એન સાથે બેટરીનો પોઝિટિવ ટર્મિનલ આ બેટરી કનેક્ટ કરી છે, આની સાથે રિયોસ્ટેટ એટલે વેરિયેબલ રેઝિસ્ટર કનેક્ટ કરેલો છે. હવે અહીંયા પોઝિટિવ ટર્મિનલ છે તો અહીંયા ડાયોડનો કેવો ટર્મિનલ આવવો જોઈએ, એન ટાઈપ. તો અહીંયા મેં પહેલાં રજિસ્ટર કનેક્ટ કર્યો ફોર હું કહે સેફ્ટી પર્પઝ ઓફ ડાયોડ. અહીંયા કનેક્ટ કર્યું, અહીંયા કેમેરા કરંટ મળે છે મિલી એમ્પિયરમાં, એટલે કે રિવર્સ કરંટ આઈઆર શોધવું હોય ને આ પોઝિટિવ ને આ નેગેટિવ, એટલે આ મિલી એમ્પિયર આવ્યું, જ્યારે ઓમાં માઇક્રો એમ્પિયર આવતું હતું સેમાં રિવર્સ બાયસ ઇન સિમ્પલ ડાયોડ. હવે આ રિવર્સમાં કનેક્ટ કર્યો તો અહીં ઝેનર ડાયોડ કનેક્ટ કરો તો આમ કનેક્ટ કરવું એટલે રિવર્સમાં થઈ ગયું ને, આ એન ટાઈપ કનેક્ટેડ ઇન પોઝિટિવ ટર્મિનલ ઓફ બેટરી, અને આ પી ટાઈપ તો કે અહીંયા શું કનેક્ટ કર્યું છે, પહેલાં બેટરી કનેક્ટ કરી છે બરાબર, વોલ્ટેજ આવે બેટરીના ગમે ટુ, બેટરી કનેક્ટ કરી છે રેઝિસ્ટર ફોર સેફ્ટી પર્પઝ મિલી એમ્પિયરમાં, આ કનેક્ટ કર્યું છે, અહીંયા કનેક્ટ કર્યું છે ઝેનર ડાયોડ, અને એના પેરેલલમાં વોલ્ટ માપવા માટે વોલ્ટમીટર કનેક્ટ કર્યું છે. આ થઈ ગઈ રિવર્સ બાયસ કનેક્શન સર્કિટ બરોબર, ઝેનર ડાયોડની સર્કિટ કેરેક્ટરિસ્ટિક ડ્રો કરવા માટે રિવર્સ બાયસની સર્કિટ છે. જો અહીંયા એન ટાઈપ સાથે પોઝિટિવ ટર્મિનલ છે એટલા માટે ઝેનર આ છે એન ટાઈપ ને આ છે પી ટાઈપ બરાબર. હવે આ કેરેક્ટરિસ્ટિક આપણે જોશી કે કેરેક્ટરિસ્ટિક શું કહે છે, તો ફોરવર્ડ કેરેક્ટરિસ્ટિક ઇઝ સિમિલર ટુ ધ સિમ્પલ ડાયોડ, તો આ ફોરવર્ડ કેરેક્ટરિસ્ટિક તો થઈ ગઈ. રિવર્સ કેરેક્ટરિસ્ટિકમાં કંઈક સમ અમાઉન્ટ સુધી કરંટ ફ્લો નહીં થાય, પછી કરંટ ફ્લો માઇનોરિટી ચાર્જ કરંટ ફ્લો થશે, અને પછી જે કરંટ થશે આને જે આવે એને શું કહેવાય, વીઝેડ બરાબર, એટલે કે આ મિનિમમ સ્ટાર્ટિંગ કરંટ જે છે વીઝેડ, એ મિનિમમ સ્ટાર્ટિંગ કરંટ, આઈ ઝેડ ઇનિશિયલ બરાબર, અહીંયા વચ્ચે આવે એને ટેસ્ટિંગ કરંટ કહેવાય, અને અથવા ની કરંટ મિનિમમ કરંટ ને ની કરંટ ની વોલ્ટેજ આપણે ભણી ગયા, અને ટેસ્ટિંગ કરંટ કહેવાય, અને જે અહીંયા મેક્સિમમ આવે એને કહેવાય મેક્સિમમ રેગ્યુલેટેડ કરંટ,
आई जेड मेक्सिमम बराबर आ थी कैरेक्टरिस्टिक अने आमा माइनोर ज डिफरन्स जोवा मळे छे आ डिफरन्स छे ने आपणे जोवानो ए छे आ छे डेल्टा वी अने आ जे चेन्ज आवे एने कहेवाय डेल्टा आई बराबर तो डेल्टा वी मां माइनो आ कैरेक्टरिस्टिक छे हाची तो के आ एनी कैरेक्टरिस्टिक सॉरी एकदम सार बराबर તો આ ડેલ્ટા આઈ આ ચેન્જ આવ્યો એ અહીંથી જે અહીં સુધીનો આ ડેલ્ટા વી વીમાં આપણે કીધું હતું વોલ્ટેજ રેગ્યુલેટર એટલે જ વપરાય છે થોડો ચેન્જ અને આના પછી આવે ને બે ભેગી અસર જોયું ને તો આના પછી જે અહીં આવે વોલ્ટેજ બ્રેકડાઉન એને કહેવાય એવેલાન્ચ ઇફેક્ટ બરાબર એને એવેલાન્ચ અસર કહેવાય એટલે એ વી બીની આપણે સિમ્પલ ડાયોડમાં જોયું આ ઝેનર ડાયોડમાં ઇમ્પ્યુરિટી ઝાઝ્યું એટલે થોડુંક પહેલાં કરંટ રિવર્સ કરંટ થતી છે હવે આ કેરેક્ટરિસ્ટિક હતી એના વિશે ફોરવર્ડ તો સેમ એજ હતી રિવર્સ કેરેક્ટરિસ્ટિક આપણે લખશું રિવર્સ માટે ખાસ જેનો ડાયોડ વપરાય છે તો કે રિવર્સ કેરેક્ટરિસ્ટિકમાં શું લખ્યું સિમ ફોરવર્ડ બાયસ કેરેક્ટરિસ્ટિક તો સિમિલર લીધો પણ રિવર્સ બાયસ કેરેક્ટરિસ્ટિક વી આર જોવું હોય જે નેગેટિવ અહીંયા સપ્લાય આ નેગેટિવ હોય આ વી આર છે ને એ કેવું હોય નેગેટિવ હોય અહીં માઇનસ વી આર આ કરંટ નેગેટિવ આ વોલ્ટેજ પોઝિટિવ હોય ફોરવર્ડ બાયસ તો કે નેગેટિવ કેરેક્ટરિસ્ટિક શું કહે છે કે સ્મોલ શરૂઆતમાં શું થશે સ્મોલ કરંટ ફ્લો થશે ને આ સ્મોલ આ જી માઇનોર કરંટ બરસાય કે સ્મોલ રિવર્સ કરંટ સિચ્યુએશન કરંટ ફ્લો થ્રુ ક્યાં સુધી તો કે જ્યાં સુધી ટર્ન ઓવર વોલ્ટેજ પહોંચશે ત્યાં સુધી અને પછી રિપીડલી ઇન્ક્રીઝ થશે તો એ આપણે લખી તો કે એ સ્મોલ રિવર્સ સ્મોલ રિવર્સ કરંટ સેચ્યુરેશન કરંટ પર લખી શકો સ્મોલ રિવર્સ સેચ્યુરેશન ફ્લો થ્રુ ક્યાં સુધી ઇટ અંડર રિવર્સ બાયસ કન્ડિશન આપને ખબર છે ફોરવર્ડમાં તો કાંઈ ચેન્જ નથી રિવર્સ બાયસમાં સ્મોલ રિવર્સ કરંટ ફ્લો થ્રુ ધ અંડર રિવર્સ બાયસ કન્ડિશન ક્યાં સુધી તો કે અન્ટિલ ક્યાં સુધી તો કે આ બ્રેક ઓવર વોલ્ટેજ પહોંચે ત્યાં સુધી સ્મોલ કરંટ ફ્લો થાય છે તો કે અન્ટિલ ધ રિવર્સ વોલ્ટેજ ક્યાં પહોંચશે રિવર્સ વોલ્ટેજ રીચ ટુ ધ ટર્ન ઓવર રિવર્સ વોલ્ટેજ ટર્ન ઓવર નહીં થાય રિવર્સ બાયસ એટલે મિનિમમ હશે અથવા ઝીરો છે ક્યાં સુધી તો કે રિવર્સ વોલ્ટેજ ટર્ન ઓવર રિવર્સ વોલ્ટેજ રીચ ધ ટર્ન ઓવર વોલ્ટેજ ત્યાં સુધી બરાબર બાયોન એના પછી શું થાય છે ટર્ન ઓવર વોલ્ટેજ પછી તો કે બાયોન ટર્ન ઓવર વોલ્ટેજ ટર્ન ઓવર વોલ્ટેજ પછી શું થાય ધ રિવર્સ કરંટ શું થઈ જશે રિવર્સ કરંટ શું થશે રેપિડલી ઇન્ક્રીઝ થશે જો આ રિવર્સ કરંટ સડનલી ઇન્ક્રીઝ થઈ ગયું તો કે રિવર્સ કરંટ ઇન્ક્રીઝ રેપિડલી બરાબર એટલે શું થઈ જશે તે પછી રેપિડલી ઇન્ક્રીઝ થઈ જશે ક્યાર પછી તો કે આ ટર્ન ઓવર વોલ્ટેજ પછી આ વોલ્ટેજ પછી સડનલી કરંટ ઇન્ક્રીઝ થશે અને વોલ્ટેજ શું રહેશે આ પોઈન્ટે વોલ્ટેજ કેવા હશે એ જોઈ તો શું થાય તો કે રિવર્સ વોલ્ટેજ કોરસ્પોન્ડિંગ ધીસ પોઈન્ટ આ પોઈન્ટના જે આ પોઈન્ટ છે એને કેવો પોઈન્ટ કહેવાય બ્રેકડાઉન વોલ્ટેજ કહેવાય ને આ પોઈન્ટને તો એ લખી નાખે તો એ રિવર્સ બ્રેકડાઉન વોલ્ટેજ લખી નાખી કે તો રિવર્સ વોલ્ટેજ
corresponding to this point, क्या point? આ કંઈક નામ આપ્યું પોઈન્ટ એ બી જે અમે ટીક કર્યું આ બરાબર બી નામ આપ્યું છે કે ધીસ પોઈન્ટ બી જસ્ટ બિયોન્ડ ધ કેરેક્ટરિસ્ટિક બિયોન્ડ ધ કર્વેચર કેરેક્ટરિસ્ટિક ડેફિનેશન લખવું છે કર્વેચર ઓફ ધ characteristic is called શું કહેવાય આને બ્રેકડાઉન વોલ્ટેજ વોલ્ટેજ આને શું કહેવાય બ્રેકડાઉન વોલ્ટેજ કહેવાય કેને કે આ પોઈન્ટને આ વોલ્ટેજ જી આવ્યા એને શું કીધું બ્રેકડાઉન વોલ્ટેજ હવે એ વોલ્ટેજને બ્રેકડાઉન વોલ્ટેજ કીધું બરાબર પછી આના પછી શું થાય છે કે રિવર્સ કરંટ બ્રેકડાઉન વોલ્ટેજ માટે જે રિવર્સ કરંટ મળે એને શું કહેવાય રિવર બ્રેકડાઉન કરંટ કહેવાય તો કે અહીંયા જે કરંટ મળે એને ધ રિવર્સ કરંટ ફ્લો અંડર ધ રિવર્સ બાયસ કન્ડિશન આ કરંટને કેવું કહેવાય તો બ્રેકડાઉન કરંટ આના પછી જે કરંટ મળે આને એને કેવો કહેવાય બ્રેકડાઉન કરંટ તો કે લખી નાખી ધ રિવર્સ કરંટ ધ રિવર્સ કરંટ ફ્લો અંડર ધ રિવર્સ અંડર રિવર્સ બાયસ કન્ડિશન રિવર્સ બાયસ કન્ડિશન રિવર્સ કરંટ ફ્લો અંડર ધ રિવર્સ બાયસ કન્ડિશન કેના પછી કે આફ્ટર બ્રેકડાઉન આફ્ટર બ્રેકડાઉન વોલ્ટેજ જે આપણે બી નામ આપ્યું આફ્ટર બ્રેકડાઉન વોલ્ટેજ જે આ પોઈન્ટ છે આફ્ટર બ્રેકડાઉન વોલ્ટેજ ઇઝ કોલ્ડ એને શું કહેવાય બ્રેકડાઉન કરંટ બ્રેકડાઉન વોલ્ટેજની ડેફિનેશન ભણ્યા બ્રેકડાઉન કરંટની ડેફિનેશન ભણ્યા એમાં એ કેવી હોય કરંટની વેલ્યુ આગળની છે એ માઇનોર હોય અમુક ટાઈમે એ મેન્યુફેક્ચરમાં જે આપણે પ્રેક્ટિકલ કરી તો એ ઝીરો ઝીરો પણ શરૂઆતમાં આવે બરાબર હવે ત્યારે શું હોય રેઝિસ્ટન્સ ત્યારે કેવો હોય છે અહીંયા રેઝિસ્ટન્સ મળે એ કેવો રેઝિસ્ટન્સ હોય મેક્સિમમ હોય તો કે એક્સટર્નલી રેઝિસ્ટન્સ ધ ડાયોડ રેઝિસ્ટન્સ ઇઝ એક્સટર્નલી લાર્જ નિયર અબાઉટ 1 મેગા ઓહ્મ ઇઝ ધ કરંટ ઇન 10 માઇક્રો ઓહ્મ એમ્પિયર ફ્લો થાય ત્યારે ઝેનો ડાયોડનો રેઝિસ્ટન્સ મેક્સિમમ હોય કેવો 1 મેગા ઓહ્મ બરાબર અને હવે તમારે શું કહેવાય આનો રેઝિસ્ટન્સ શોધવો હોય તો કેમ શોધાય ડેલ્ટા વી અને ડેલ્ટા આઈ કરીને સ્ટેટિક રેઝિસ્ટન્સ મળે કે રેઝિસ્ટન્સ લખવું હોય તો કે ધ રેશિયો ઓફ સ્મોલ ચેન્જ ઇન ઝેનર વોલ્ટેજ ટુ કોરસ્પોન્ડિંગ સ્મોલ ચેન્જ ઇન ઝેનર કરંટ ઇઝ કોલ્ડ એઝ અ સ્ટેટિક ઝેનર રેઝિસ્ટન્સ અથવા ઇમ્પિડન્સ બરાબર તો એ લખી નાખી ધ રેશિયો સોરી ધ રેશિયો ઓફ અ સ્મોલ ચેન્જ ઇન ધ ઝેનર વોલ્ટેજ જેનર વોલ્ટેજના સ્મોલ ચેન્જ છે મિનિમમ ચેન્જ થાય ને આ જે આ ડેલ્ટા વી કીધું એ સ્મોલ ચેન્જ ઇન ઝેનર વોલ્ટેજ વી ટુ એના કોરસ્પોન્ડિંગ જે કરંટ મળે કોરસ્પોન્ડિંગ કરંટમાં સ્મોલ ચેન્જ નથી પણ આપણે એમ લખી સ્મોલ ચેન્જિંગ ધ ઝેનર કરંટ આઈ ઝેડ વી ઝેડ લખ નાખી આઈ ઝેડ લખ નાખી ઇઝ કોલ્ડ ધ ઝેનર રેઝિસ્ટન્સ ઓર ઇમ્પિડન્સ
आने शू कहवाय जेनो रेजिस्टन्स या तो इम्पीडन्स अने एने इट इज डिनोटेड बाय आर झेड वडे दर्शाओ तो कि आर झेड इक्वल टू डेल्टा वी झेड ना छेदमां डेल्टा आई झेड अने वी झेड झीरो होय त्यारे आई झेड आर झेड शू होय वी झेड इक्वल टू झीरो होय तो कि आ आर झेड इक्वल टू शू थाय झीरो थाय बट प्रेक्टिकली लो वेल्यू होय झीरो क्यारे होय नहीं केम के कंईक अंदरना कम्पोनंटना कारणे कंईक रेजिस्टन्स होय बराबर એટલે કે આ હતી રિવર્સ બાયસ કેરેક્ટરિસ્ટિક ઓફ ઝેનર ડાયોડ. આ આખું ઝેનર જે આ રિજિયન બને એને શું કહેવાય ઝેનર રિજિયન. આટલું જે રિજિયન છે ને આટલાને એને કહેવાય ઝેનર રિજિયન. જે ઝેનર વોલ્ટેજ ને ઝેનર કરંટનું આને કહેવાય ઝેનર રિજિયન. આ હતું ઝેનર ડાયોડ. અને ઝેનર ડાયોડના વોલ્ટેજ કોન્સ્ટન્ટ હોવાથી એનો ઉપયોગ ક્યાં થાય છે વોલ્ટેજ રેગ્યુલેટર તરીકે બરાબર.